गुड मॉर्निंग, आई एम मीरा सोनी, क्लास 5, सब्जेक्ट इंग्लिश। लास्ट आपने एक स्टोरी जोई हती, जेनामां छेले आपणे जोयुं हतुं कि मुनिनी मम्मी मुनी अने चुनी बने माटे ब्रेकफास्ट एटले के सवारनो नाश्तो तैयार करे छे। त्यारबाद ते नाश्तो करी अने 10 वागे शाळाए जाय छे। हवे मुनी शाळाए हाली जाय छे, एना कारणे चुनी घरमां एकली थई जाय छे। आथी ते पोतानो आखो दिवस मुनिनी मम्मी साथे पसार करे छे। त्यारबाद शुं थाय छे तो जुओ, नीचेनी डाबी बाजुए एट 5 o'clock चुनी वेट्स फॉर हर फ्रेंड एट ध डोरस्टेप। 5 वागे चुनी पोतानी फ्रेंडनी एटले कि मुनिनी डोरस्टेप एटले कि दरवाजा कने राह जुए छे। वेन मुनी कम्स, वेन एटले कि ज्यारे, ज्यारे मुनी आवे छे, शी रन्स टुवर्ड्स हर, टुवर्ड्स એટલે કે એના તરફ। જ્યારે મુની શાળાએથી પાછી આવે છે ત્યારે ચુની એના તરફ દોડે છે। મુની પિક્સ હર અપ એન્ડ હગ હર, મુની પિક્સ હર એટલે કે ઉપાડે છે, એન્ડ હગ હર એટલે કે એને ગળે મળે છે। ધેન શી ગિવ્સ હર સમથિંગ ટુ ઈટ, ત્યારબાદ, ધેન એટલે કે પછી, ત્યારબાદ મુની ચુનીને કાંઈક ખાવા માટે આપે છે। ત્યારબાદ જમણી બાજુ જુઓ, એટ 5:30 એટલે કે 5:30 વાગે મુનીઝ ફ્રેન્ડ્સ રેહાના, ડેવિડ એન્ડ આશા કમ્સ ટુ હર હાઉસ। 5:30 વાગે મુનીના મિત્ર રેહાના, ડેવિડ અને આશા તેણીના ઘરે આવે છે। તે ઓલ લાઈક ચુન્ની, તે બધા ચુનીને ખૂબ પસંદ કરે છે। ધે, હવે અહીંયા 3 જણા છે, એકથી વધારે જણા છે એટલે કે ધે। ધે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન, તેઓ મુની અને ચુની અને એના ફ્રેન્ડ્સ એટલે કે એના મિત્ર બધા જ ભેગા મળી અને ગાર્ડનમાં બોલથી રમે છે। સમટાઈમ્સ એટલે કે ક્યારેક, સમટાઈમ્સ ધે પ્લે હાઈડ એન્ડ સીક ઇન ધેર હાઉસ। સમટાઈમ્સ એટલે કે ક્યારેક તેઓ લોકો ઘરમાં છુપા છુપી પણ રમે છે। આપણે જે આંધળો પાટો નહીં બટ છુપા છુપી વાળું જે કહીએ થપ્પો દાવ, એને ઇંગ્લિશમાં કહેવાશે હાઈડ એન્ડ સિક। થપ્પો દાવને ઇંગ્લિશમાં હાઈડ એન્ડ સિક કહેવાય। તો તેઓ ક્યારેક ક્યારેક થપ્પો દાવ એટલે કે હાઈડ એન્ડ સિક પણ રમે છે। આફ્ટર ડિનર, આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલાં, આફ્ટર એટલે પછી। આફ્ટર ડિનર, જમ્યા પછી મુની ડઝ હર હોમવર્ક, તે પોતાનો શાળાનો હોમવર્ક કરે છે, ગૃહકાર્ય કરે છે, એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક, અને વાર્તાની બુક વાંચે છે। ચુની સિટ્સ બિસાઇડ હર, બિસાઇડ એટલે કે બાજુમાં, જ્યારે મુની સ્ટોરી બુક વાંચતી હોય છે ત્યારે ચુની એની બાજુમાં બેસે છે। સમટાઈમ્સ મુની વોચિસ ટીવી ઓર પ્લે ઓન હર સ્મોલ કીબોર્ડ, સમટાઈમ્સ એટલે કે ક્યારેક મુની ટીવી જોવે છે અથવા તે નાના કીબોર્ડ સાથે રમે છે। ચુની એન્જોયઝ ધ મ્યુઝિક, અને એ કીબોર્ડના અવાજને એટલે કે એમના મ્યુઝિકને ચુની બહુ જ એન્જોય એટલે કે માણે છે। એટ 10 o'clock મુની ગોઝ ટુ બેડ, 10 વાગે મુની તે પોતાના પલંગ ઉપર સૂવા જાય છે। ચુની ડઝ નોટ લાઈક ટુ સ્લીપ અલોન, હવે ચુનીને એકલું સૂવું પસંદ નથી, અલોન એટલે કે એકલું। શી જમ્પ્સ એન્ડ સ્લીપ ઇન મુનીઝ બેડ, આથી તે એક જમ્પ એટલે કે કૂદકો મારે છે અને મુનીના પલંગ ઉપર ચડીને એની બાજુમાં સૂઈ જાય છે। આફ્ટર સમ ટાઈમ મુનીઝ પાપા પુટ ચુની ઇન હર સ્પેશિયલ બેડ, ત્યારબાદ જ્યારે ચુની સૂઈ જાય ત્યારબાદ મુનીના પપ્પા એને ખોરામાં લઈ અને તેના ખુદના સ્પેશિયલ એટલે કે ખાસ પલંગ ઉપર સુવડાવી દે છે। આ હતી તમારી વાર્તા। ગયામાં મેં હોમવર્ક આપ્યું હતું કે તમને અઘરા શબ્દો ગોતવાના છે, આ વખતે પણ એ જ હોમવર્ક છે। હવે આખી વાર્તા થઈ ગઈ, આખી વાર્તામાંથી તમને કયા અઘરા શબ્દ લાગા એની તમે એક યાદી બનાવો અને મને પૂછો। આજ માટે આટલું, બાકીનું આપણે કાલે કરશું। થેન્ક યુ।